તમારા બંને પાસેથી સાંભળવું છે. આશિષભાઈ, મને લાગે છે કે તમને બાગેશ્વરી રાગ બહુ ગમે છે. અને મને પણ બહુ જ ગમે છે. અને એમાં હાથને ચીરો તો અદ્ભુત છે. એમાં તમે બાગેશ્રીનો જે પ્રયોગ કર્યો છે, ઉપયોગ કર્યો છે, ઇટ ઇઝ વન્ડરફુલ. તો આઈ થિંક એ ગીત તમે બંને થોડુંક સંભળાવો. ચોક્કસ. આ રમેશ પારેખની નાની બહેનની ગઝલ છે. અદ્ભુત છે. થેન્ક યુ. આ એકચ્યુઅલી ગઝલોમાં ડ્યુએટ્સ નથી હોતા, પણ અમે એને એવી રીતે ફોર્મેટ કર્યું છે કે અમે લોકો બંને આ સાથે ગઈએ, અને જ્યારથી કમ્પોઝ થયું છે ત્યારથી આ અમે લોકો સાથે જ ગાયો છે. આપણે હવે ફાસ્ટ ટ્રેક ઉપર જઈએ, જેમાં તમારે ક્વિકલી જવાબ આપવાના છે. દોડવાનું નથી, ડોન્ટ વરી. સો પહેલો પ્રશ્ન તમારે માટે છે કે તમારું કોઈ ગીત રિમિક્સ કરવાનું હોય તો તમે કયું ગીત કરો? એવું હું કહી ના શકું. એટલે આમ આપણે વોટ્સએપમાં બધા ઇમોટીઝ આવે છે ને, એમાં મૂકી દેવાના. ઓકે, એમ થમ્સ અપ એમ કરી. ઓકે, હેમાબેન, તમારા જીવન સાથી પણ છે, સંગીત સાથી પણ છે, પણ તમારે બીજા કોઈકની સાથે ગાવાનું હોય તો તમે કોની સાથે ગાવાનું પસંદ કરો? સવાલ તો અઘરો છે હવે એટ ધીસ ટાઈમ ઓફ માય લાઈફ, પણ યસ, મને રાહત ફતેલીજીનો અવાજ. અને આશિષભાઈ, આજ પ્રશ્ન તમારે માટે. મેં બધા લગભગ જે મેઇન મોટા મોટા ફિમેલ સિંગર છે, જેમ કે આશાજી છે, ઉષાજી છે, સુમન કલ્યાણપુરજી છે, બધા સાથે ગાયું છે. મીનાજી સાથે, એક લતાજી સાથે ગાવાનો મોકો નથી મળ્યો. એટલે ઈચ્છા તો ભગવાન પાસે એવી જ કે એમની સાથે હું ગાઈ શકું. અલબત્ત મારા આલ્બમમાં લતાજીએ ગાયું છે, એટલે એટલો મને સંતોષ છે. ઓકે, તમારે કિશોર કુમાર માટે કોઈ ગીત કમ્પોઝ કરવાનું હોય ગુજરાતી, તો તમે કયું કરો? તમારું જ કોઈક સ્વરાંકન એને આપવાનું હોય તો તમને કયું ગીત આપવું ગમે? એક તાજો કુમારો એક છોકરો હતો, ને છોકરી હતી ને વાચાલી એવી તો ભાઈચાર તેને. વાવ, ઓકે, વેરી નાઇસ, એકદમ એપ છે. હેમાબેન, તમને તો હિન્દી ગીતોનો બહુ શોખ છે, તો તમને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળે અને લતા મંગેશકરનું કોઈ ગીત રીમેક કરવાનું આવે, અથવા તો કોઈક તમને કહે કે તમે આ ગીત તમે ગાઓ, તો ના, તો તમે કયું ગાઓ ને એક લાઈન તમે સંભળાવો. ઓકે, તમારી ફર્સ્ટ જનરેશન તો છે જ સંગીતકાર, સેકન્ડ જનરેશન કવિત, એમાં તમે કયા ટ્રેડ જુઓ છો સંગીતકારના? કે એની મમ્મી સ્નેહા બહુ જ સારી એક્ટર છે, તો આપણે કહી ના શકીએ કે શું બનશે, અથવા તો આપણે ઈચ્છી પણ ન શકીએ, પણ તમે શું જોઈ શકો છો એનામાં?
એટલે અત્યારે તો માત્ર ક્રિકેટ જ રમશે એવું સવારમાં ઉઠે ત્યારથી આમ કરતો કરતો બોલિંગ કરતો કરતો જ ઉઠે છે એને હી ઈટ્સ ક્રિકેટ હી ડ્રિંક્સ ક્રિકેટ હી ફીલ્સ ક્રિકેટ એવું છે વિરાટ કોહલી એનો અત્યારે ભગવાન આવાજ ખૂબ સરસ છે ઓકે અમે સુરેશ વાટકરજીની ઇન્સ્ટિટ્યુશનમાં મૂક્યો છે આવાજ બહુ સરસ છે ઓકે અને ગાઈ શકે છે અને અત્યારે ખૂબ બધા શ્લોક ને ગીતો એને કમ્પોઝ કરે છે વેરી નાઇસ એટલે ટ્રેક તો છે અને સાંભળીને થોડુંક વાતાવરણના લીધે પણ થોડું શર્મા છે પબ્લિકમાં ઓકે હજુ એક પ્રશ્ન મારે તમને એક રમત રમાડવાની છે જી બોલો હું એક શબ્દ તમને આપું એના પરથી તમારે કોઈ એક ગીત ગાઈ લેવાનું અને જે પહેલું ગાશે ને એને સ્વર ગુર્જરીની આશ્રિત હેમાની સીડી ફ્રી મળશે એટલે હું એક શબ્દ આપું છું ટહુકો ચાલો હેમાબેનને આ ડીવીડી મળશે ફ્રી મળશે ઇન્ટરનેશનલ લેવલ પર તમારે કોઈકની સાથે કોમ્પિટિશન કરવાની હોય તો તમે કોની સાથે કરવાનું પસંદ કરો નેશનલ ઇન્ટરનેશનલ કોઈ પણ સ્તરે હું કોમ્પિટિશનમાં બેઝિકલી બહુ નથી માનતો અને હું કોઈની જોડે કોમ્પિટ કરી શકું કે નહીં એ મને મારી ક્ષમતાની ખબર નથી એટલે આઈ વિલ નોટ ગેટ ઇન ટુ દેટ ઓકે સો અહીંયા આપણે મારી ઉપર જ છે બધા એ બધાને ગુરુ વર્ય જ માને છે જેની પાસે તું થોડું પણ લઈ શક્યો છું બહુ સરસ હવે એક છેલ્લો રાઉન્ડ છે ચેલેન્જ રાઉન્ડ અને લર્ન વિથ ફન હવે તમે બંને બહુ જ મોટા કલાકારો છો અને મને હંમેશા સંગીત શીખવું ગમે છે તો તમે મને એક ગીત આપો આઈ ટ્રાય ટુ ફોલો ઇટ્સ અ ચેલેન્જ ફોર મી સો લેટ સ્ટાર્ટ સારે ગ મ પ ધ તમે સાંભળ્યું જ હશે તમે સુઓ મોરે પીછેની રજાઈ હોય તમે સુઓ અમને થાય પછી આ મોરે પીછેની રજાઈ ઓઢી તમે સુને મોર પીછની ઓઢી તમે સુને અમને થાય પછી આરામ અમને થાય પછી આરામ પછી આરામ અમને
પછી આરામ. વાહ, સરસ ગાયું. થેન્ક યુ, તમારા બ્લેસિંગ્સ. અને બસ, આપણો આજે બહુ જ સરસ મુલાકાત રહી આશિતભાઈ હેમાબેન જોડે, અને ફરી સ્વર ગુજરીમાં નવા કલાકાર સાથે મળીશું. થેન્ક યુ.